સુરત સહિત ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ચોમાસાએ જમાવટ કરી છે। ગત રાત્રે ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હોય જેને લોકો ઊંઘમાં હતા ત્યારે ભારે વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળબંબાકાર બનતા પાણી ભરાઈ ગયા। હવે આને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો છે। ડિંડોલી જેવા વિસ્તારમાં રસ્તાઓ ઉપર કેડસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। શહેરમાં રાત્રિએ મેઘાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી અને વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા। લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો જેમાં સુરતના ઉધના ડિંડોલ વિસ્તારના રસ્તાઓ પર તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા। શહેરના ડિંડોલી વિસ્તારમાં પાણી ભરાતા આઈસ્ક્રીમની દુકાન, ચાઇનીઝ વેચનારની દુકાનની બહાર પાર્ક કરેલી બાઇક અને દુકાનની ખુરશીઓ પાણીમાં ગરદાવ થઈ ગયા। કામ કરતા કામદારો ગટરમાંથી પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા। જોકે ચોમાસાની શરૂઆતમાં જ સુરતની આ હાલત છે, હજી તો વરસાદની આખી સિઝન બાકી છે। ચોમાસાની શરૂઆતમાં જ પાણી ભરવાની પરિસ્થિતિએ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પ્રશ્નો ઉભા કરી દીધા। સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતો જે વરસાદની કાગ ડોળે રાહ જોઈ રહ્યા હતા તેમણે પણ મોડે મોડે શરૂઆત થતા આનંદ છવાયો જોવા મળ્યા। જિલ્લામાં શાકભાજી, ડાંગર, શેરડી સહિતના પાકો લેતા ખેડૂતો પણ હવે સારા અને યોગ્ય પ્રમાણમાં નિયમિત વરસાદની આશા સેવી બેઠા છે।